સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર તો આજે આપણે તમને શીખવાના છે કે તમે જે ત્રે સ્ટાર્ટિંગમાં સરનેમ વાળું ડેટસ જોઈશું તો આ પ્રકારનું ટેટસ તમે તમારું સરનેમ લખી અને તમારો ફોટો એડ કરી અને આ પ્રકારનું ડેટસ બનાવી શકો છો જો તમે વિડીયોને પૂરેપૂરો જોવો તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓલ પર કરી દેજો જેથી આપણે આવતા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને લાઇટ મોશનનો જે પ્રોજેક્ટ અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના અને સાથે મળી રહેશે ચેનલનો જે પાસવર્ડ છે એ આપણે વિડીયો નો પૈસો ભરને સાથે બે બેંક કરી અને પૂરી તો તમારે પાસવર્ડ ને ધ્યાનથી સાંભળવાનો છે અને વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારી અહીંયાથી પિક્સલ લેબ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અહીંયા તમારે નીચેની બાજુમાં અહીંયાથી ચોથા નંબર ઉપર જે આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એને ક્લિક કરી અહીંયા તમારે નીચેવાળી જે લા એન છે એને સ્ટોલ કરવાની છે અહીંયા તમારે નીચેની બાજુમાં જે ફોર્મ ગરેલીનું આઈકન છે એને પણ ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે બોર્ડનું જે પીએન જે છે એને તમારે અહીંયાથી રાઇટ આઈકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે એડ કરવાનું છે આ રીતે એડ કરી અને અહીંયાથી વચ્ચેની બાજુમાં જે ન્યૂ ટેક્સ લખેલું છે એને તમારે અહીંયાથી બોર્ડની ઉપર લાવવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે એનું આઈ આઈકન છે એની ક્લિક કરવાનું છે અન્ય તમારે બીજા નંબર પર જે પેન્સિલ નું આઈકન છે એડિટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે તમારું જે પણ સરનેમ હોય એ તમારે અહીંયાથી લખી દેવાનું છે ત્યાંથી આપણે ગુજરાતી કીબોર્ડ કરી અને અહીંયાથી આપણે સરનેમ લખી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી સરનેમ લખીએ અહીંયા તમારે ઉકેલ પર ક્લિક કરવાનું છે અને તમારે એનો કલર ચેન્જ કરવાનો છે ત્યાં તમારે નીચેવાળી જેટલા એન્સન ઇન્સ્ટોલ કરવાનું છે અહીંયા તમારે કલરના આઇકન પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે બ્લેક કલર રાખી દેવાનો છે ત્યાંથી આ રીતે કાળો કલર રાખી દેશો અને તમારે રાઇટ આઈકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા આપણો જે પ્રોજેક્ટ છે એના પાસવર્ડના પહેલાં બે અંક છે આઠ જીરો એટલે કે એ સી તો નોટ કરી લેજો અને પાછલા જે બીજા બે અંક છે તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો વિડીયોના બોઇસ બની સાથે મળી રહેશે તો આ રીતે નીચેવાળી જેટલા એન્સનસ્ટોલ કરવાનું છે અહીંયા તમારે નીચેની બાજુમાં એવી ફ્રન્ટનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે

હિન્દી વડોદરાવાળો જે ફ્રન્ટ છે એના તમારે અહીંયાથી એડ કરવાનો છે ફન્ટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળે રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે તમારી અહીંયાથી ફન્ટ એડ કરી અન્ય તમારે બેક આવવાનું છે આ રીતે બેક આવી અન્ય તમારે ટેક્સની જે સાઇઝ છે એને થોડીક આ રીતે વધારે દેવાની છે અહીંયા તમારે ટેક્સને આ રીતે ઉપરની બાજુમાં બોર્ડની ઉપર બરોબર સેટ કરવાનું છે સેટ કરી અન્ય તમારે ઉપરની બાજુમાં પ્લસનું આઇકન છે એને પણ ક્લિક કરવાનું છે અહીંયા તમારે ફ્રમ ગેલેરી પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે એક પથ્થરનું પી જે છે એને તમારે અહીંયાથી એડ કરવાનું છે તો આ રીતે એડ કરી દઈશું આ રીતે એડ કરી અન્ય તમારે પથ્થરનું જે પી તમારી તમારીથી આરતી નાની કરવાની છે અને તમારે જે અહીંયાથી બોર્ડનું જે અહીંયાથી સ્ટેન્ડ છે એની નીચેની બાજુમાં તમારે અહીંયાથી આરતે સેટ કરી દેવાનું છે પથ્થરનું જે પીએન્ જે છે એને સેટ કરી અને તમારે એને કોપી કરવાનું છે અહીંયાથી પથ્થરનું જે પીએન જે છે એને કોપી કરવાનું છે ત્યાં તમારે વચ્ચેવાળું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે જે અહીંયાથી કોપી નું આઇકન છે ચોથા નંબર ઉપર એની પર ક્લિક કરવાનું છે અને પથ્થરનું જે પી એન્જે છે એને કોપી કરી અને તમારે એને અહીંયાથી બોર્ડની નીચેની બાજુમાં તમારે અહીંયાથી અર્થે સેટ કરી દેવાનું છે ત્યાંથી અર્થે સેટ કરી અને તમારે નીચેવાળી જે લાઇન છે એને સ્ટોલ કરવાની છે અને તમારે નીચેની બાજુમાં થ્રીડી રોટેડનું આઈક અંશેની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે નીચેની બાજુમાં બીજા નંબર પર અહીંયાથી વાય જે લાઇન છે એને અર્થે તમારી અહીંયાથી ફૂલ કરી દેવાની છે ત્યાંથી અર્થે ફૂલ કરી દઈશું આ રીતે ફૂલ કરી અહીંયા તમારે બંને પીએન્જી અને નીચેની બાજુમાં પથ્થરના જે પીએન્જ છે એને સેટ કરી અને તમારી ઉપરની બાજુમાં સેવનું વાઇક અંશે એને પ્લિક કરવાનું છે અહીંયા તમારે સેવી ઇમેજ ઉપર ક્લિક કરી અને તમારે જે આપણે અહીંયાથી સરનેમનું ત્યાંથી જે બોર્ડ છે એને તમારે ત્યાંથી અલ્ટ્રા ઉપર સેવ કરી દેવાનું છે ત્યાંથી આપણે અલ્ટ્રા ઉપર સેવ કરી દઈશું અને તમારે બેક આવવાનું છે તો આ બેક આવી અહીંયા તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉલોડ કરી શકો છો તો આ ઓપન કરી અને તમારે પ્રોજેક્ટ પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અહીંયાથી મેં તમને જે પ્રોજેક્ટ આપેલો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે ઓલ વાળી જે લિંક છે એની અંદર મળી રહેશે અને ઓલ મટિરિયલવાળી જે લિંક છે તમને ઓપન કરતાં ન આવડતું હોય તો આપણે એની ઉપર એક વિડીયો બનાવેલો છે અને એ વિડિયોની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળે રહેશે તો એ વિડીયો જોઈ અને તમે ઓલ મટિરિયલવાળી જે લિંક છે એને ઓપન કરતા શીખી શકો છો તો વિડીયો જોઈ લેજો અને પ્રોજેક્ટનો પાસવર્ડ તમને વિડીયો વરની સાથે મળી રહેશે તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને તમારે ફૂલ પ્રોજેક્ટને આર્થિક ઓપન કરવાનો છે ત્યાંથી આ રીતે ઓપન કરી દઈશું આ રીતે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે અને અહીંયાથી આપણે પ્રોજેક્ટની અંદર જેટલો પણ મટિરિયલ યુઝ કરેલો છે લો ક્વોલિટીવાળો છે અને અહીંયા તમારે હાઈ વાળો જે મટેરિયલ છે અને તમારે અહીંયાથી એડ કરવાનો છે ત્યાંથી આપણે મટિરિયલને એડ કરી દઈશું તો અહીંયા તમારે નીચેની બાજુમાં નીચેથી લઈ અને તમારે બીજા નંબર પર અહીંયાથી જે બીજીવાળી લેયર છે બેકગ્રાઉન્ડવાળી એની પર ક્લિક કરવાનું છે અને કલરના આઇકન પર ક્લિક કરવાનું છે નીચેની બાજુમાં સ્ટાર જેવું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે હાઈ ક્વોલિટી વાળું જે અહીંયાથી જે બેકગ્રાઉન્ડ છે એને તમારે અહીંયાથી એડ કરવાનું છે ત્યાંથી આપણે હાઈ ક્વોલિટી વાળું જે બેકગ્રાઉન્ડ છે એને તમારે અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને આ એડ કરવાનું છે આ રીતે એડ કરી અને અહીંયા તમારી ઉપરની બાજુમાં એક દરવાજાનું પીએનજી છે એની પર ક્લિક કરવાનું છે તથા નંબર ઉપર એની પર ક્લિક કરીને કલરના આઇકન પર ક્લિક કરવાનું છે નીચેની બાજુમાં स्टार જેવું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે દરવાજાનું જે પીએનજી છે હાઈ ક્વોલિટી વાળા દરવાજાનું જે પીએનજી છે એને તમારે અહીંયા એડ કરવાનું છે અને અહીંયા તમારે ઉપરની બાજુમાં માટીના ઢકલાવાળું જે પીએનજી છે એની પર ક્લિક કરવાનું છે કલરના આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે માટીના ઢકલું અહીંયાથી હાઈ જે માટીનો ઢગલો છે તમારેથી પ્રશ્ન આઈન પર ક્લિક કરવાનું છે અને રિપ્લેસ કરવાનો છે ઉપરવાળો જે માટીનો ઢગલો છે એને પણ તમારી આ રીતે હાઈ ક્વોલિટીવાળો જે ઢગલો છે એને તમારે અહીંયાથી રિપ્લેસ કરવાનો છે અને તમારે ઉપરની બાજુમાં જે ઘોડાનું એની પર ક્લિક કરવાનું છે કલરના આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે હાઈ ક્વોલિટી વાળું અહીંયાથી ઘોડાનું જે પીએન્જ છે એને તમારી ત્યાંથી એડ કરવાનું છે ત્યાંથી આ રીતે હાઈ ક્વૉલિટીવાળો જે ઘોડાનું પી એન્જ છે એને એડ કરી દઈશું આ એડ કરી અને અહીંયા તમારી ઉપર વાળો જે હાઈ ક્વોલિટીવાળું સોરી લો ક્વોલિટી વાળો જે અહીંયાથી ઘોડાનું પી એન્જુ છે એની પર ક્લિક કરવાનો છે અને તમારે સ્ટાર્ટ

ફરીથી તમારી અહીંયાથી ઘોડાનું જે પીએન જે છે એને રિપ્લેસ કરવાનું છે ત્યાંથી આ રીતે રિપ્લેસ કરી દઈશું અને અહીંયા તમારે ઉપરની બાજુમાં જવાનું છે અને અહીંયા તમારે જે ઉપરની બાજુમાં બોર્ડનું પીએન જે છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે કલરના આઇકન પર ક્લિક કરવાનું છે નીચેની બાજુમાં સ્ટાર જે વ્હાઈટ છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમે જે અહીંયાથી પિક્ચર લેબની અંદર આપણે અહીંયાથી જે વાળું અહીંયાથી બોર્ડ બનાવેલું છે બોર્ડ બનાવીને સેવ કર્યું છે એ બોર્ડને તમારે અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે એડ કરવાનું છે આ રીતે એડ કરી અને અહીંયાથી આપણો જે પ્રોજેક્ટ છે ને પાસવર્ડના છેલ્લા બે અંક છે નવ નવ એટલે કે કે નવાનું તો નોટ કરી લેજો આપણે તમને ટોટલ ચાર અંગનો પાસવર્ડ આપી દો છે તમારે નોટ કરી દેવાનો છે અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જવાનું છે અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જે બોર્ડનું ટેક્સવાળા બોર્ડનું પીએન્જ છે ને તમારે અહીંયાથી રિપ્લેસ નથી કરવાનું ઉપરની બાજુમાં જે બે લેયરું છે એને પણ તમારે અહીંયાથી રિપ્લેસ નથી કરવાની અને અહીંયા તમારી ઉપરની બાજુમાં ખોણામાં કેપ્ચર જે આઈકમ છે પર ક્લિક કરવાનું છે ને કેમેરાના આઈકમ પર ક્લિક કરવાનું છે અને તમારે કેમેરાના હાઈટમાંથી કાઢવાનું છે અને અહીંયા તમારે આગળ જતું રહેવાનું છે ત્યાં અત્યારે આગળ જતા રહીશું તો અહીંયા તમારે લગભગ અહીંયાથી અહીંયાથી સોડ અહીંયાથી પરફેક્ટ તમારે અહીંયાથી સોડ ઉપર આવવાનું છે આર્થ સોડ ઉપર આપી અહીંયા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનો છે મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે તમારા પોતાનો પીએનજી ફોટો એડ કરવાનો છે તો અહીંયાથી આપણે પીએનજી ફોટો એડ કરી દઈશું તો આર્થે તમારે અહીંયાથી તમારા પોતાનો પીએનજી ફોટો એડ કરી અહીંયા તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એક્સ વાયની બાજુમાં જેડનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોટાને અહીંયાથી પાંચસો અને અહીંયાથી તમારે પાંત્રીસ જેટલું અહીંયાથી આઉટ કરવાનું છે આઉટ કરી અને તમારે સ્કેલના આઇકન પર ક્લિક કરવાનું છે અને તમારે ફોટાની સાઇઝ આ રીતે વધારવાની છે અને તમારે ફોટાને બીજા નંબરનું જે રોટેટનું આઈકન છે એને ક્લિક કરવાનું છે અને આ રીતે તમારે અહીંયાથી ફોટાને માઇનસમાં નેવું ડિગ્રી રોટેટ કરવાનો છે ત્યાંથી આ રીતે રોટેટ કરી દઈશું આ રીતે રોટેટ કરી અને તમારે ફોટાની સાઇઝ થોડીક આ રીતે નાની કરવાની છે અને તમારે ફોટાને બરાબર વચ્ચો વચ્ચે તમારી અહીંયાથી ગેટનું જે પીએનજી છે એની પર તમારે ત્યાંથી સેટ કરી દેવાનું છે ત્યાંથી આ રીતે સેટ કરી દઈશું આ રીતે ફોટાને બરાબર સેટ કરી અને તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે આ રીતે સ્ટાર્ટિંગમાં આવી અને ત્યાંથી આપણે જે પીએનજી ફોટો એડ કર્યો છે અને લેન્થને તમારે અહીંયાથી સ્ટાર્ટિંગમાં લાવવાની છે અર્થે સ્ટાર્ટિંગમાં લાવી અને અહીંયાથી જે આપણે અહીંયાથી ફોટો એડ કર્યો છે અને લેન્થને તમારે અહીંયાથી લાસ્ટમાં તમારે અહીંયાથી જ્યાં સુધી આપણો પ્રોજેક્ટ છે ત્યાં સુધી કરી દેવાનું છે ત્યાં સુધી કરી અને અહીંયા તમારે એક ઓવરલે લગાવવાનું છે ત્યાં તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે આ સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જે કેમેરાનું આઇકન છે પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે કેમેરાને હાઇડ કરવાનું છે આ હાઇડ કરી અને અહીંયા તમારે પ્રશ્ન આઇકન પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એક અહીંયાથી ઓવરલે લગાવવાની છે ત્યાંથી ત્રીસ સેકન્ડની જે ઓવરલે છે એને તમારી અહીંયાથી આ રીતે એડ કરવાનું છે આ રીતે એડ કરી એ ઓવરલે લગાવી અને તમારે ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે મોબાઇન ટ્રાન્સપોર્મ પર ક્લિક કરવાનું છે ની બાજુમાં જે એડનું આઈકમ છે એને ક્લિક કરવાનું છે અન્ય તમારે ઓવરલેને તમારી અહીંયાથી જેટલું પણ મટીરિયલ છે એની પાછળ તમારે અહીંયાથી આ લઈ લેવાનું છે તો તમારે પરફેક્ટ આ રીતે મટિરિયલની પાછળ લઈ અને તમારે સ્કેલના આઈકમ પર ક્લિક કરવાનું છે અને તમારે ઓવરલેની જે સાઇઝ છે એના આરતી વધારવાની છે આ વધારી અને તમારે બેક આવવાનો છે બેક આવી અને તમારે ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે બ્લેન્ડિંગ અને ઓપોઝિટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે બીજા નંબર પર અહીંયાથી લાઈટ લખેલું છે અને ક્લિક કરવાનો છે અને પહેલાં નંબર પર સ્ક્રીન લખેલું છે એની ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ઓવરલેની લેન્થને તમારે અહીંયાથી જ્યાં સુધી આપણો પ્રોજેક્ટ છે ત્યાં સુધી રાખવાની છે અને પાછળનો જે ભાગ છે એના તમારે અત્યારે કટ કરવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણું ડિએટર્સ છે એ બની રેડી થઈ ગયો છે તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે ગમે તે વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે લાઈટ મોશન ના આવે ડિટિંગ વિડીયો આપણે લાવતા રહેશું તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરવી હોય તો ફટાફટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલું પણ મટીરિયલ યુઝ કરીએ છે તમને ત્યાં રહેશે તો ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ અને જોઈન કરો લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જઈ અને એડિટ સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો ફટાફટ જાઓ અને જોઈન કરો અને આપણે મળીશી એક નવ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારતના વિડીયોનો તમારે એક્સપર્ટ કરવાનો છે તો ઉપરની બાજુમાં શેરનું આઇકન છે પર ક્લિક કરવાનું છે અને તમારે નીચેની બાજુમાં જે એક્સપર્ટ લખેલું છે એની ક્લિક કરીને વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનો છે